અને તેના દિલ ઉપર, ઇમામ ફરમાવે છે, ફરમાનના શબ્દો છે, અને તેના દિલ ઉપર શેતાન કાબુ કરી તેનું ઈમાન લૂંટી લે છે. તમારે વાંચવું હોય તો ચોપડી કાઢીને વંચાવું તમને. જે શખ્સ ઇબાદત નથી કરતો, તમે ફિસદ્દીનું જ્ઞાન દિમાગમાં રાખો અને પછી આ ફરમાનને લ્યો. બંનેના વચમાં 600 વર્ષનો ડિસ્ટન્સ પાતળો છે. જે શખ્સ ઇબાદત નથી કરતો, તે હકની રોજી નથી ખાતો, આ વધારો થયો. અને તેના દિલ ઉપર શેતાન કાબુ કરી તેનું ઈમાન લૂંટી લે છે. ઈમાન બી વયો જાય છે, ઇમામ બી વયો જાય છે, રોજી બી હલાલની વહી જાય છે, હકની રોજી નહીં ખાય, અને દિલ ઉપર શેતાનનો કાબુ થશે. કા સુલતાન મોહમ્મદ શાહે ફરમાવ્યું કે ઇબાદત નથી કરતો. કેટલી મોટી વાત મમીનો, કેટલી મોટી વાત ઇમામે ફરમાવી. જો તમે જ્ઞાનથી મિલાવી જુઓ, ફરમાનથી મિલાવી જુઓ, બધે તમને એક જ ચીજ જોવા મળશે, એક જ ચીજ જોવા મળશે. હાજર ઇમામ શાહ કરીમે ફરમાવ્યું, પ્રેસિયસ જેમ્સ કેનિયાની ફરમાનની ચોપડી છે, એમાં ફરમાન છે, દરેકે બંદગી કરવી જરૂરી છે. શાહ કરીમનું ફરમાન છે, દરેકે બંદગી કરવી જરૂરી છે, જેથી માણસાઈ આવે છે, જે તમો દરેક પાસે હોવી જ જોઈએ. શાહ કરીમનું ફરમાન છે કે બંદગી થકી માણસાઈ આવે છે. માણસાઈ આપણે કહીએ ને ઇન્સાન છે, તો ઇન્સાનમાં ઇન્સાનિયત હોય છે, માણસમાં માણસાઈ હોય છે. જેમાં માણસાઈ નથી હોતી એ હેવાન જેવો હોય છે. આપણે કહીએ માણસ છે પણ ઢોર જેવો છે, જરાય અકલ નથી એમાં. માણસાઈ નથી, ઇન્સાનિયત નથી. ઇમામે ફરમાવ્યું દરેકે બંદગી કરવી જરૂરી છે. શાહ કરીમનું ફરમાન, જેથી માણસાઈ આવે છે, જે તમો દરેક પાસે હોવી જ જોઈએ. અમે ઘણાને ફરમાનો બતાવ્યા, જ્ઞાનો બતાવ્યા, ઇમામની ઈચ્છા બતાવી કે આ મૌલા શું ફરમાવે છે. જુઓ શા માટે નથી ઉડતા બંદગી કરવા, શા માટે નથી ઉડતા? તો કે બસ કે ઉઠીએ, વિચાર કરીએ, રાતે સુઈ ત્યારે સોચીએ કે સવારે ઉઠવું છે, પણ મિશનરી સાહેબ શું થાય કે 4 વાગે જ નિંદર આવે. કે ઘણી ફેરે તો ખાટલામાં ઉભા થઈને બેસી ગયા હોય કે જવું છે ને, વળી પાછું આજને કાલથી જાશું, એટલે પાછા સુઈ જાય. કે કેમ થતું હશે કે મેં જો શેતાન સૂર આવી દે કે સુઈ જા, કરીમ બાપા પાસે ન જાઉં, હું તને સૂર આવીશ. કે આપણે એના મુરીદ નથી થવું, એને તો લાત મારવાની છે, માયરા વગેરે સુધરશે નહીં. આ મન જે છે ને, મન, એ મન જ બધું કરી રહ્યું છે આપણને આરામ પહોંચાડવા માટે. આ મનના કાવતરા છે કે આપણને ઇમામથી દૂર રાખે. અને જે બી માણસ કે જે બી શખ્સ યા જે બી ચીજ આપણને ઇમામથી દૂર રાખે ને, મેં કીધું તમે મારતા શીખો એને. તમને ખબર છે મમ્મીનો એક ધર્મિષ્ઠ બાદશાહ હતો ને, એને પોતાના રાજમાં ઢંઢેરો પીટાયો કે મારી પાસે એક બકરો છે, કે જે કોઈ માણસ એ બકરાને પેટ ભરીને ખવડાવી દે એને અર્ધું રાજીનામ, અર્ધું રાજ. ખાલી બકરાને પેટ ભરીને ખવડાવવાની, ઘાસ ખાય પાછું, બીજું કાંઈ મુરગી વુરગી ન ખાય, પેટ ભરીને ખવડાવે એને કે અર્ધું રાજીનામ. બાદશાહ પાછું ઈમાનદાર એટલે બધાને વિશ્વાસ બેના ઉપર કે ખોટું તો બોલે જ નહીં. લાઈન લાગી માણસોની કે અમને ચા નથી, તમારા બકરાને ખવડાવી આવી કે અર્ધું રાજ મળે તો કોણ ન ખવડાવે. બાદશાહ કે એક પછી એક આજે જે ગયો લઈ જાય, સવારે લઈ જઈને સાંજે પાછો લાવે ખવડાવીને, અમે એને આજમાવશું કે એને પેટ ભરીને ખવડાવ્યું કે નથી ખવડાવ્યું. જો અમને લાગે કે નહીં ખવડાવ્યું છે તો અર્ધું રાજ આપી દઈશું. લાઈન લાગી મમ્મીનો, નામ એક પછી એક લખાણા કે પહેલે કોણ લઈ જાય, પછી કોણ લઈ જાય, પછી કોણ લઈ જાય. એમાં પહેલો નંબર આવ્યો, એને કીધું બાદશાહે કે જા ને લઈ જાકીએ અને બકરાને પેટ ભરીને ખવડાવીને લાવ. કે બોલો કે એમાં કઈ મોટી વાત છે? કે લઈ ગયો ને ખૂબ ખવડાવ્યું, બોલો થાકી ગયો ને ખાઈ ખાઈને તો મોઢામાં નાખતો ઘાસના ઓલા લઈ લઈને ખા, હજી ખા કે કાં તો કે અર્ધું રાજ મળે ને. કે એટલું ખવડાવ્યું કે પૂછો માને સાંજ પડીને બાદશાહ પાસે લાવ્યો જાફાના કે તમારા બકરાને પેટ ભરીને ખવડાવ્યું છે. કે આભાસ કે ખવડાવ્યું તો કે આ કે તો હમણાં પરીક્ષા કરી લઉં કે, અને જો તે ખવડાવ્યું હોય તો પછી અર્ધું રાજ લઈ દે કે મારું. અરે પરીક્ષા કેમ કરશો તો હમણાં કરું ઉભરે કે બકરાને મૂકી દે. કે બકરાને મૂક્યો ને વઝીરને કીધું પોતાના મંત્રીને કે થોડું ઘાસ લેવતો લીલું લીલું. કે એટલે ઘાસ દેવો વઝીરને મૂક્યું તો બકરો ના ધોળો ગયો ને મોઢું નાખ્યું ઘાસમાં. આદત બકરાની, ગમે એટલું પેટ ભર્યું હોય ને ઘાસમાં મોઢું નાખે જ નાખે જ. આપણે બી ઘણી ફેરે કઈ યાલી બાપા, એક 10-15 લાખ ડોલર થઈ જાય ને તો આરામથી યાલી યાલી કરવાનું, ખાને જાય, દુનિયાની માથાકૂટ નહીં કરું, થોડોક ચાનસ અપાવી દે. એ 15 લાખ થાય તો 30 લાખ ના વિચાર કરે, પછી 30 થાય તો 60 ના વિચાર કરે, 2-5 મિલિયન ના વિચાર કરે, પછી 10-15 મિલિયન ના વિચાર કરે, પછી 100 મિલિયન ના. એ વિચાર વધતા જ જાય, એ વધતા જાય, ક્યારેય એને પછી સંતોષ ન થાય. કારણ કે મન જે છે ને એ બકરા જેવું છે, પેટ ભર્યું હોય તો એ મોઢું નાખે ઘાસમાં, એ મન એવું કરતું હોય. ઓલા બકરાએ ઘાસ જોઈને આગળ 2 કદમ વધારે મોઢું નાખ્યું, બાદશાહ કે તો ફેલ. જો તે એને પેટ ભરીને ખવડાવ્યું હોત તો એ ઘાસમાં મોઢું રાખે ન નાખે. કે માટે તે પૂરું ન ખવડાવ્યું જાખી, ખવડાવીને કેટલો ગુસવાયું હશે, કેટલું ખવડાવ્યું. કે અરે કોરિયા મોઢામાં મીખાતા, કે કોરિયા દઈ ને. કે પણ મારા બેટાએ કે પાણી ફેરવી દીધું આખા દિવસની મહેનત ઉપર. કે ઘાસ જોઈને તરત નાખ્યું મોઢું અંદર. કે બિચારો હતાશ થઈને વયો ગયો, નિશાસા મૂકતો મૂકતો. બીજું આવ્યો, એની બીજ હાલત થઈ,
બીજો બી થાયકો, ત્રીજો આવ્યો એ બી થાયકો, ચોથો આવ્યો એ બી થાયકો. કારણ કે આ સુધરે જ નહીં કોઈ સાબે, આદત જ છે ને મમ્મીનો. આપણે હમણાં વાયસ કરીને ગમે એટલું સમજાવીએ, આર દસ હાજરી સારી પાછું ઈ તો કે એમાંથી જ રફતાર જે પેલે હતી કે ફરક જરાય નહીં કે ફરક પડે જ નહીં કે. ઓલા ને બિચારા કેટલાય આવતા ગયા ને ખવડાવતા ગયા, કેટલાય આવતા ગયા ને ખવડાવતા ગયા, પણ પાછું ઘાસ જોયે ને મોઢું નાખે એટલે બાતા કહે છે તું ફેલ, અડધું રાજ નહીં મળે તને. માણસો કંટાળી ગયા, પછી તો બકરાને ગાયરું દે બધા, કોઈ એને ખવડાવવાનું નામ ન લીએ. એમાં વળી એક પહેલવાન જેવો માણસ ગુસ્સા વાળો બહુ હતો, જ્યાં બના કે હું આવ્યો છું શા માટે, તમારા બકરાને પેટ ભરીને ખવડાવવું છે ભાઈ જાકીએ, હજારો આવીને થાકીને વયા ગયા, તું ક્યાં વળી હેરાન કરવા એવો કીએ. સાહેબ મને એ ક્યાં આપો ને કીએ, અને મારો દાવો છે કે તમારા બકરાને ખવડાવવું ખવડાવવું ને ખવડાવવું જ કીએ. તો કે તો લઈ જાકીએ, સવાર લઈ જાય સાંજે પાછો લઈ આવજે. ઓલો લઈ ગયો, હાથમાં રાખી એક લાકડી, લાકડી હાથમાં રાખી અને લીલું લીલું ઘાસ લઈને બકરાની સામે નાખ્યું. બકરા એ જેવું મોઢું ઘાસમાં નાખ્યું કે ફટા એક લાકડી મોઢા ઉપર મારી, આમ હડા ઉપર. ઓલો થોડીક વાર તો બકરાની આંખમાંથી આંસુ ફરવા માંડ્યા, એવું જોરથી માર્યું. 15-20 મિનિટ થઈ એટલે પાછું ઘાસ મંગાવ્યું નાખ્યું એની સામે, એટલે બકરાની આદત પાછું મોઢું નાખ્યું, પાછી લાકડી ફટા. પાછો ઓલો બકરો તમ્બર ખાઈ જાય ને એવી રીતે આમ તરત તકલીફ થાય ને પાણી નીકળે આંખમાંથી. વરી 1/2 કલાક એટલે પાછું ઘાસ મગાવી નાખ્યું, વરી ઓલું મોઢું નાખે એટલે ફટાક લાકડી. આખા દિવસ મેથી પાક દીધો એને, આખા દિવસ ખાવા જ ન દીધું બિચારાને, મારતો જાય. ઘાસમાં મોઢું નાખે ને લાકડી, મોઢું નાખે ને લાકડી, મોઢું સોજી ગયું, આમ સોજી ગયું મોઢું માર ખાઈ ખાઈને. અને પછી તો બકરો કંટાળ્યો, એને થોડીક અક્કલ હોય હોય, એને થાય કે ભાઈ ઘાસમાં મોઢું ન ખાય છે, મારે જ હાયટકા ભાંગી નાખી શકીએ એવું મારતો ઓલો. સાંજે સાંજ સુધી માર્યો ને પછી લઈ ગયો બાદશા પાસે કે જાફના તમારા બકરાને ખૂબ પેટ ભરીને ખવડાવ્યું છે, ખૂબ ખવડાવ્યું. તો ક્યાં હમણાં પરીક્ષા કરું છું, કરી લેખીએ. દંડોવાના હાથમાં તો આમ બધો લઈને કરી લેજે પરીક્ષા કરવી હોય. બકરો ઉભો છે, ઓલો ઘાસ દેવો વઝીર, ત્યાં નાખ્યું તો ઓલો આમ આમ લાકડી કરે છે. બકરાએ જોયું કે જો મોઢું નાખીશ તો હમણાં મોઢું તો તોડી નાખ્યું છે આપણું, કીએ પાછો મારશે, ક્યાં પાછો મારશે, મોઢું નાખી જ નહીં બકરો. ઓલો વઝીર નજદીક ઘાસ દેવો તો બકરાએ મોઢું પલટાવી દીધું. અરે કોઈ દિન આ ચમત્કાર કેમ થયો કીએ, બાદશાહ ક્યાં મોજીજો કેમ? તો કે સાહેબ ક્યાં કરે દુનિયા ઉપર મોજીજા બી થાય. સુલતાન મુહમ્મદ સાહેબ કીધું ને કે મોજીજા તમારા મોમન બી કરે છે, ઓલો કરી એવો મોજીજો. આ મોજીજો થયો કેમ? તો કે બસ થઈ જાય સાહેબ, કે નજીક લેવો ઘાસ પાછું લેવો, બકરાએ મોઢું ફેરવી લીધું. કાં તો એને યાદ હતું કે માર ખૂબ પડ્યા નાખીએ. બાદશાહ કહે છે કે બીજું બધું જાવ, અડધું ને આખું રાજ લે લે ભાઈ, કે આખું રાજ લે, પણ બતાવ્યું કે આ મોજીજો કેમ કર્યો. કે આ સાહેબ કે જે વાતુથી ન સુધરે ને કે આમ સુધારવા જોઈએ છીએ. આ સુધારવાનો તરીકો કે માયરો 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 કે ને ત્યારે સુધરી ગયો. કે પીર કે છે કે તારું મન છે ને એ બી બકરાના જેવું જ લાલચી છે, કે કોઈ દી તેને સંતોષ નહીં થાય કે દુનિયામાં જેટલું બી કમાતો જાય વધારે ઈચ્છા વધતી જશે, તું માર એને. પીરે જ્ઞાનમાં કીધું માર, ખાલી તું ખાઈ પીને આરામ કરીશ તો અલીના દીદાર નહીં થાય, ખાઈ પીને આરામ કરીશ તો અલીના દીદાર નહીં થાય, પણ તું એને મારીશ તો દીદાર થશે. એજી મનને મારો, પીરે કીધું મારો મનને, મનને મારો તો ગુર કહે મને મળો. ધણીને મળવું હોય, મુર્તઝાલી હાજર ઇમામના દીદાર કરવા હોય તો તારા મનને પહેલે મારતા શીખીએ. મનને મારો તો ગુર કહે મને મળો, રાખો મારા તનડામાં ટાંકી, હિરલો આવ્યો તારા હાથમાં, જોજો વીરા જ્ઞાન વિચારી કે. આમાં બી કીધું કર વિચાર મારા જ્ઞાન ઉપર, કે હીરો છે ધરમ છે ઇસ્મી આઝમ છે, એક હિરલો છે જે તારા હાથમાં આવ્યો છે, એને તો વેસ્ટ ન કરી કે, બેકાર ન જવા દે ને, એને પકડી રાખી. અને જો મન તને ન મનાવતું હોય, સુવડાવી દેતું હોય તો મારે ને મારે ને, એટલું માર કે અવાજ ન કરી શકે, કહી દે કે મારે ઉઠવું જ છે, ખાને જવું જ છે, અને મનની પછી કોઈ તાકાત નથી કે તને રોકી શકે. પણ જ્યાં સુધી તું મનની વાતો સાંભળીશ, મને 2-4 જણા કે મિશનરી સાહેબ અમને તો બહુ સવારે ખાને આવવાનું મન થાય, મેં કીધું આવો ને બાબા હુકામ નથી આવતા. પણ કેવું છે ને કે 4-5 દી ખાને આવો તો માંદો પડી જાઉં કે, ખાને આવવાથી માંદો હતો કે મારી તબિયત એમ જ છે કે. હવે માણસો કેવી કેવી વાતો કરતા હોય મમ્મીનો, હું કહું છું જે માણસ એમ કહે કે હું ખાને આવવાથી માંદો પડું છું, એના માટે આપણે સર્ટિફિકેટ લખી દે કે હું ઈમાન કાચું છે. જો તમને વાંચવું હોય તો બૈતુલ ખ્યાલનું ફરમાન બતાવું, હાજર ઇમામનું ફરમાન, સાકરી મલ હુસૈનીનું કિતાબમાં છપાયેલું ફરમાન, ઇસ્માઇલી એસોસિએશનની મોરવાળું ફરમાન. મૌલાએ ફરમાવ્યું બૈતુલ ખ્યાલના પંજે ભાઈઓને, અમારા વાલા રૂહાની બચાવો, તમારા સુખ માટે, તમારી ફતેહ માટે અને તમારી સારી તંદુરસ્તી માટે અમે દુઆ ફરમાવીએ છીએ. તમારે વાંચવું હોય તો વંચાવું. બૈતુલ ખ્યાલમાં જે આવે છે એની તંદુરસ્તી માટે કરીમ હાજર ઇમામ કે છે હું દુઆ કરું છું. તમે કહો છો કે અમે ખાની આવવાથી માંદા પડીએ, તમને તમારા ઇમામ ઉપર વિશ્વાસ નથી, નથી વિશ્વાસ.
જો વિશ્વાસ હોય તો તમે આવા શબ્દો ન વાપરો. ફરમાન તમારે વાંચવું હોય તો વાંચો, એક વખત નહીં 50 વખત, કે મુર્તઝાલીએ ફરમાવ્યું કે બંદગી કરવા વાળા જે આવે છે એની તંદુરસ્તી માટે હું દુઆ કરું છું. ઇમામની દુઆ છે. તમે આ બંદગી કરતા હોય માલિક દુઆ કરતો હોય, તમે બંદગી કરતા હોય માલિક દુઆ કરતો હોય. સુલતાન મોહમ્મદ શાહે ફરમાવ્યું હતું કે નૂરના વખતે બે કલાક અમે અમારા સઘળા મુરીદોના હકમાં દુઆ ફરમાવીએ છીએ. પ્રિન્ટેડ ફરમાન છે. અને આ ઇમામે બી કીધું કે અમે દુઆ કરશું તમારી સારી તંદુરસ્તી માટે, તમારી ફતેહ માટે, એટલે કે કામી યાબીઓ માટે, સક્સેસ માટે, અને તમારી લાંબી જિંદગી બી ઇમામે કીધું તમારી લાંબી જિંદગી માટે, તમારા સુખ માટે. જો તમે બૈતુલ ખયાલમાં આવતા હો તો ઇમામ દુઆ કરે અને અમે કહીએ કે અમે માંદા પડી જાય. આજ સુધી એવો કોઈ કેસ અમે જોયો નથી કે ખાને આવનારે કીધું હોય કે માંદો પડ્યો હું. જે નથી આવવું એ આવતા જ નથી ને, એને તમે પૂછો તો એ બાનું કરશે. હવે આજે હું તમને ગમે એટલી વાયસ કરું, તમારો ક્યાં વાંક છે? તમે કહો મિશનરી અમે તો આવીએ છીએ, તમે અમને સંભળાવો છો કે જે નથી આવતા એને સંભળાવો તો ભાયડા કહું કીએ, પણ નથી આવતા એને કોણ સંભળાવે? યાલી બાપુ બી ન સંભળાવી શકીએ, યાલી બાપુ બી ન સંભળાવી શકીએ. નથી આવતા એને કેમ સંભળાવે? તમને સંભળાવો ને પછી ખુદા એને સનાખત દે એને સાંભળે. દુનિયામાં રહેશે રહેશે ને ક્યાં સુધી રહેશે? મમ્મીનો ઇમામના ફરમાન નહીં માને. તમને ખબર છે હાજર ઇમામનું બી એવું ફરમાન છે કે આપણને આઘાત લાગી જાય, ખાસ કરીને બૈતુલ ખયાલવાળાઓને. આપણે જે લોકોએ બોલ લીધો છે, જે લોકોએ બોલ લીધો છે મમ્મીનો, અને એ લોકો જો ઇબાદતમાં ના આવતા હોય તો એને વિચાર કર્યો છે કે શું કરી રહ્યા છે. હું તમને એનો જરાક કિતાર આપું. મોલા પાસે જયારે બોલ લેવા જાય છે ને ત્યારે મુર્તઝાલી હાજર ઇમામ સવાલ પૂછે છે કે તમે બંદગી કરશો? તો જમાત કે છે આમીન ખુદાવીન. પાછો મોલા એમ બી કે છે કે જો તમને એમ લાગે કે તમે બંદગી નહીં કરી શકો તો તમે ઉભા થઈને બહાર ચાલ્યા જાઓ, અમને જરા પણ ખરાબ નહીં લાગે. ઇમામ ખુલ્લાસા પૂર્વક કહે છે કે જો તમને એમ લાગતું હોય કે તમે બંદગી નહીં કરી શકો તો ઉભા થઈને બહાર વયા જાઓ. પણ 5000 માણસો બી જો બોલ લેવા બેઠા હોય ને ઇમામ આ ફરમાન કરે ને, એકે ઉભો ન થાય. નહોતા ઉભો કા ઉભો થાય ભાઈ? તો કે ના ના ખરાબ લાગે ને. કે કોને ખરાબ લાગે? બાપો તો પછી મને જરાય ખરાબ નહીં લાગે. તો કે મને શરમ થાય છે ઉભા થતા. કે હા શરમ થાય છે. અને બાપો ગયા પછી ઘરે સુઈ જાય ત્યારે શરમ નહીં આવે, અને મરી ગયા પછી ક્યામતના મોઢું બતાડવું પડશે ત્યારે શરમ નહીં આવે? હમણાં તો શરમ આવે છે. હમણાં ઉભો નથી થતો ને. બાપા એ કીધું બહાર વયા જાવ, ન થતી હોય બંદગી તો મને જરાય ખરાબ નહીં લાગે, ત્યારે બહાર નથી ગયો, ત્યારે બોલ લીધો તો આમીન કહીને, અને બીજા દિવસથી બંદગી નથી કરવા આવતો. મતલબ શું કર્યું? તે શું કર્યું છે? ફરમાન ખબર છે, શાહ કરીમનું ફરમાન છે બૈતુલ ખયાલવાળાઓ માટે. જેઓ ઇસ્મી આઝમ લીએ છે અને બંદગી નથી કરતા તેઓ પોતાના ઇમામની મસ્કરી કરે છે. તમે સાંભળ્યું ફરમાન? કિતાબમાં છાપેલું ફરમાન છે. જેઓ ઇસ્મી આઝમ લીએ છે અને બંદગી નથી કરતા તેઓ પોતાના ઇમામની મસ્કરી કરે છે, મજાક ઉડાવે છે ઇમામનો. અને તમે જુઓ કે આપણને ફરમાન બિલકુલ સાચું દેખાય છે. વાંચ્યું ત્યારે મને બી લાગ્યું કે ઇમામ ગુસ્સામાં બોલ્યા હશે, પણ નહીં, સાધારણ રીતે બોલ્યા છે. કારણ કે આપણે ઇમામની સામે હા પાડીએ કે બંદગી કરશું, અને ઇમામ જાય એટલે કઈ ગાય ખાલી કીધું તું કે, અને હવે કરતી કરવી જ નથી બંદગી અમારે, બોલ પડ્યો છે ઠેકાણે ખોણામાં, નથી કરવી બંદગી. તેનો મતલબ શું થયો? કે ઇમામ સામે ખોટું બોલ્યા, ઇમામની મજાક કરી, ઇમામની છેતરપિંડી કરી. શું તમે શું મતલબ કાઢો? મને પોતે સમજાવો કે ભાઈ આનો મતલબ આ થાય. ઇમામે તો મતલબ કર્યો કે ઇસ્મે આઝમ લીધા પછી જેઓ બંદગી નથી કરતા તેઓ પોતાના ઇમામની મસ્કરી કરે છે. અને જે માણસ ઇમામની મસ્કરી કરતો હોય એને અમે માફ નહીં કરીએ. લખી લેજો તમારી કિતાબમાં, ઇમામની મસ્કરી કરવા વાળો સુખી નથી થયો. ઇમામની મસ્કરી કરવા વાળાઓને તબાહ થતા અમે જોયા છે, બરબાદ થઈ ગયા છે. મમ્મી જબરદસ્તી નહોતી, બાપો ઘરે આવીને નહોતો કેતો ગયો કે તમે આવો ને દાખલ થાવ ને બોલ લ્યો. અમે પોતે ગયા હતા, અને ગયા પછી બોલ લીધા પછી બી બંદગી ન કરીએ? અરે અમારે તો અમારા બચ્ચાઓને ટ્રેન કરવા છે બંદગી માટે. કારણ કે એક જ રસ્તો છે સતપંથ દિનનો, કે નૂરમાં વસલ્લે હક થઈ શકે આત્મા. એના પર એટલી બધી ગફલત, 24 કલાકની ઇમામની મહેનતનો આજ રિઝલ્ટ, કે વચન આપીને તોડી નાખીએ ઇમામને, બંદગી કરશું એમ કહીને ખાને ના આવીએ. મુર્તઝાલી હાજર ઇમામના સામે આપેલું વચન, તમને એમ કહેવામાં આવે કે તમે નાના હતા ને બૈયત કરી ત્યારે ઇમામને વચન આપ્યું, તો છોકરો કહી શકે મને ખબર નથી, હું નાનો હતો મિશનરી, મારી માં કે મારો બાપ મને લઈ ગયો હતો, મને જરા બી યાદ નથી. તમને એમ કહેવામાં આવે કે માતાના ગિરબાસ્થાનમાં તમે કોલ આપ્યો, જેમ પીરે લખ્યું હતું કોલ દઈને જીવડો કલયુગમાં આવ્યો. તમે કહો કે ત્યારે અમને ભાન નથી કે અમે કેવી રીતે કોલ આપ્યો હતો. તમને એમ કહેવામાં આવે કે આલમે અરવામાં તમે કોલ આપ્યો છે, દુનિયામાં આવ્યા પહેલા તમે કહેશો કે અમને યાદ નથી, પણ 20 કે 18 વર્ષની ઉંમર પછી તમે ઇમામ સાકર